કેમ છો મિત્રો, ચકાચક રેસિપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે પીઝા સોસ બનાવવાનો છે. તે માટે મેં 2 ટમેટાની પ્યોરી કરેલી છે, મરચાં કોથમરીની પેસ્ટ છે, કોર્નફ્લોરની સ્લરી છે, ઓરેગાનો છે, ચીલી ફ્લેક્સ છે અને મરી પાવડર છે. હવે આપણે કડાઈમાં બટર અને તેલ 2-1 ચમચી લઈ અને તેને ગરમ થવા મૂકીશું. એક ચમચી કોથમરી અને મરચાની પેસ્ટ, તે સતડાઈ ગયું છે. પછી આ 2 ટમેટા ની પ્યોરી કરીને રાખી છે તે મિક્સરમાં એડ કરી છે. તેને 2 મિનિટ માટે ચડવા દેશે. પછી આપણે તેમાં 2 ચમચી જેટલો ટમેટા સોસ, 1 ચમચી જેટલી સ્લરી કરી છે તે એડ કરીશું. અડધી ચમચી મરી પાવડર, 1/2 ચમચી ચીલી ફ્લેક્સ, સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી જેટલો ઓરેગાનો. જો તમને તીખું જોતું હોય તો તમે 1/2 ચમચી લાલ મરચું પણ એડ કરી શકો છો. એક ચમચી જેટલી ખાંડ નાખીશ. તમે જોઈ શકો છો આપણો પીઝા સોસ તૈયાર થઈ ગયો છે. તેને 2 મિનિટ માટે ધીમા ગેસે રહેવા દેશે. આ ચેન પીઝા સોસ રેડી થઈ ગયો છે. જો તમે ઓનિયન ને ગાર્લિક ખાતા હોય તો ઓનિયન ગાર્લિક નો પાવડર જે બજારમાં રેડી મળે છે તે આમાં 1/2 ચમચી એડ કરો. આ પ્યોર ચેન પીઝા સોસ તૈયાર છે. થોડો ખડ થવા લાગશે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. પીઝા સોસ રેડી છે, જૈન પીઝા સોસ. જ્યારે પણ તમારે પીઝા ખાવાનું મન થાય ત્યારે તમે ઇન્સ્ટન્ટ પીઝા સોસ બનાવી શકો છો.